રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 3 અને હાસમ ફરિયા વિસ્તારમાં રહેતી મહિલાઓ દ્વારા સાફ સફાઈ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. બિલકિસબેન, આ વિસ્તારમાં શું બેન તકલીફ છે તમને? આ ભૂંગરાની ને પાણી ભરાઈ જાય છે અને ભૂંગરો તૂટી ગયા, ચેમ્બર બધી તકલીફ છે, ચેમ્બરો એ બધું ભરેલું છે. હવે અરજી અમે છે રાજકોટ સુધી કરી, કોઈ આવતું જ નથી ને કોઈ પૂછતું એ નથી ને જોવાય નથી આવતા. જોવા આવે તો ખબર પડે ને કે અહીંયા અમને શું તકલીફ છે. વરસાદ આવે અમારા ઘરમાં પાણી ભરાઈ જાય છે. વરસ બી છે. હા, ફરિયાદ છે રાજકોટ સુધી કરી, ત્રણ અરજી તો અમે કરી. એ લોકો જોવા જ નથી આવતા તો શું કીએ ને? હું આયા ને હું છે એમ કહીને વયા જાય છે, કઈ જોવા જ નથી આવતા. જોવા આવે તો એ લોકોને ખબર પડે ને કે અહીંયા શું ગંદકી છે. અમારી ને અમારી જાન ઉપર જ બધું છે. અમારે કેમ નીકળવું? નમાજ પડતા હોય ને અમારે નદી બજાર આસમ ફરિયા આ ભૂગોળો ગટર હાવ બંદે તૂટી ગઈ છે. સમજી લે, ચોકબત થઈ ગઈ છે. પાણી જવાનો કોઈ રસ્તો જ નથી. આ બધું રોડ ઉપર પાણી આવે છે. અમારા પ્રસંગ થાય છે તો પ્રસંગ અમારે કેમ કરવું એ અમારે વિચાર કરવો પડે છે. માંડવા ક્યાં નાખવા અમારે? આથી નીકળવું અમારે. અમારો રસ્તો એક જ છે, અહીંથી ફરી ફરીને જવું. ગઈટા બુટા બી અટકી જાય, જવાનું હોય તો વયા જાય. ગઈટા ક્યાંથી જાય આમાં? ને કેટલા ફેરી રજૂઆત કરી. હમણાં વરસાદ આવ્યો તો ઘરમાં પાણી આવી ગયો હતો. અહીંયા તકલીફ બી છે કે રસ્તો અમારો બંધ થઈ જાય છે. અહીંયા ક્યાં કાળો બંધ થાય? અહીંયા ગટરું બધી તૂટી ગઈ છે, ના બધી ચેમડું બધી બંધ ભરાઈ ગઈ છે. અને જોવા આવે છે તો કોઈ કાઢતા નથી, ખાલી જોઈને વયા જાય છે કે ભૂંગળું તૂટેલ છે, ભૂંગળું તૂટેલ છે. નગરપાલિકા સુધી કરી, બે ત્રણ ફેરી ગયા, પછી રાજકોટ સુધી અરજી કરી છે. ગંદકી બહુ થાય છે, કોઈ સફાઈ કરવા આવતા નથી. આ ભૂંગળો તૂટી ગયો, દબાઈ ગયો, એના હિસાબે બહુ પાણી ને તકલીફ છે. અમારા ઘર આંગણા બધા અમને આ ગંદકી કેમ સેન કરવું? એક તો અમારે પગની તકલીફ વાલી ના શકીએ ને, અમારે ઘર પાસે જ ગંદકી છે. ભૂંગળો કરાવી દે, અમને સાફ કરાવી દે બધું. ભૂંગળો જો તૂટી ગયો, દબાઈ ગયો છે, કરાવી દે. અને ચેમ્બરું અમને સાફ કરાવી દે. ચેમ્બરું ચેમ્બરું બધી છલકાઈ ગયું છે, કોઈ સાફ કરવા નથી આવતા. તન તન અરજી આપી, કલેક્ટર ઓફિસે ગયા, બધા જેટલી મહિલા બેનું ભેગી છે બધા ભેગા થઈને ગયા. કોઈ અમારી ફરિયાદ નથી સાંભળી.